वेलकम टू एएनएक्स यूट्यूब चैनल आगवारा। हेलो स्टूडेंट, हाउ आर यू? टुडे वी विल गोइंग टू टेल यू अबाउट लेसन नंबर 2, रीड 1, अनफॉरगेटेबल वॉल्ट डिज्नी, एले के अविस्मरणीय वॉल्ट डिज्नी, एले के क्यारे न भूली शकाय एवा वॉल्ट डिज्नी। आ एक अमेरिकन स्टोरी छे अने एने लख्यु छे एनोज मोटो भाई छे रॉय डिज्नी। तो काले आपणे पार्ट 1 मां घणु बधुं शीखी गया हता। वॉल्ट डिज्नी एनी अंदर रहेली जे बेजोड कल्पना शक्ति छे अने क्षमताओथी तेणे पोताना सपनाओने वास्तविकतामां तब्दील करवा माटे घणा बधा प्रयत्नो कर्या छे। एणे घणा बधा कार्टूनो बनाव्या छे, फिल्म बनाव्या छे, मूवीओ बनावी छे। एमां ए घणी बधी सफळता प्राप्त करवा माटे प्रयत्न करी रह्यो छे। तो आवा एक महान व्यक्तिनी वात करवामां आवी छे। तो आजे आपणे पार्ट 2 मां रॉय डिज्नी विषे जोईए, वॉल्ट डिज्नी अने रॉय डिज्नी विषे जोईए। तो नेक्स्ट पेरेग्राफ छे, आपणे इम्प्रेक्टिकल ड्रीम्स एटले के जे वॉल्ट डिज्नीना जे वास्तविक सपनाओ, एटले के घणा माणसो एवा होय छे कि जे ऊँघमां सपनाओ जुए छे अने अलग अलग वातो करे छे कि जे बिनव्यवहारी होय, आपणने राचे એવી ન હોય। એટલે આપણે એમને કહીએ કે હવે તું સપના જોવાનું બંધ કરી દે, એમ છાનો માનો ઊંઘી જા એવું કહીએ। એટલે એવા જે સપનાઓ હતા એ સપનાઓને એણે ઇમ્પ્રેક્ટિકલ સપનાઓને પણ સાચા ઠેરવ્યા છે, એટલે કે વાસ્તવિક બનાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે। એમનામાં રહેલી જે હૂંફ દયા ભાવના હતી, અને વોલ્ટ ડિઝની એ દિલનો માણસ હતો, એટલે કે રમૂજી માણસ હતો, એમના પરિવારમાં પણ અને એની જે મૂવીઓ છે, ફિલ્મ છે, એ જોનાર જે વ્યક્તિઓ હતા એમને પણ એ ખૂબ હસાવતો અને મજાની સ્ટોરીઓ બનાવતો હતો। તો ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સને પણ એનામાં રહેલી જે ક્ષમતાઓ હતી એ ક્ષમતાઓથી સપનાને પણ પોતે વાસ્તવિકતામાં તબદીલ કરવા માટે ઘણા પ્રયત્નો કરે છે। એટલે આવા જ એક મહાન માણસની વાત કરવામાં આવી છે અહીં। ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ વીપિંગ વિલો, એટલે અહીં બે વૃક્ષો છે, એપલ ઓર્ચાર્ડ અને વીપિંગ વિલો, જે સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટિફુલ એટ ઓવર ઓલ્ડ ફાર્મ। અને આ વૃક્ષો ક્યાં છે? તેના જૂના ફાર્મ એટલે કે બગીચામાં છે, અને તે કેવા? ગ્રીન એન્ડ બ્યુટિફુલ એટલે લીલાછમ અને સુંદર છે। વેર વોલ્ટ કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ, અને જ્યાં વોલ્ટે તેનું પ્રથમ કાર્ટૂન અથવા પ્રથમ પ્રાણીનું ચિત્ર દોર્યું છે। તો અહીં આપણને પ્રશ્ન પૂછવામાં આવે કે વેર વોલ્ટ ડીડ મેક હિઝ ફર્સ્ટ કાર્ટૂન, એટલે કે વોલ્ટે તેનું પ્રથમ ચિત્ર ક્યાં દોર્યું હતું? તો આન્સર આવે હિઝ ઓલ્ડ ફાર્મ, એટલે કે તેના જૂના બગીચામાં, એટલે કે બગીચામાં એણે ઊભા રહીને અથવા તો ચાલતા ચાલતા પણ ફર્સ્ટ એનિમલનું ચિત્ર દોર્યું છે। આઈ રિકોલ હાવ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ એન્ડ હિયર ધ હન્ટિંગ વિસલ ઓફ અ લોકોમેટિવ પાસિંગ ઇન ધ નાઇટ, એટલે આઈ રિકોલ એટલે કે મને યાદ આવે છે, ભૂતકાળ યાદ આવે છે કે અમે વોલ્ટ ડિઝની અને રોય ડિઝની એટલે કે બંને ભાઈ સ્નગલિંગ, સ્નગલ એટલે લપેટાઈને સૂવું, એક પથારીમાં લપેટાઈને સૂવું અથવા બ્લેન્કેટ ઓઢીને સૂવું, ટુગેધર એટલે એક સાથે એમ બંને ભાઈ, એન્ડ હિયર ધ હન્ટિંગ વિકલ એટલે કે અમે જ્યારે બંને ભાઈ બ્લેન્કેટ ઓઢીને સૂતા હતા ત્યારે પેલી જે જૂના જમાનાની ડરામણી ટ્રેન હન્ટિંગ એટલે ડરાવી નાખે તેવું,
हंटिंग मीन्स डरावी नाखे तेवो एटले के डरामणी विखल वागती विखल एटले सिखोटी ऑफ अ लोकोमेटिव लोकोमेटिव एटले ट्रेन कहेवाय जूना जमानानी ट्रेन लोकोमेटिव एटले जूना जमानानी ट्रेन केवी हती के जे ऊपरथी धुमाड़ो काढ़े अने कोलसावाड़ी भयानक डरावी दे तेवी पासिंग इन द नाइट एटले के रात्रे अमारा घरनी बाजूमांथी पसार थती हती एम ओवर अंकल माइक वॉज एन एंजीनियर એટલે કે અમારા કાકા માઇક એન્જિનિયર હતા એન્ડ હીડ બ્લો હી વિખલ વિખલ એટલે સિખોટી વગાડવી અહીં હીડ આપેલું છે અને પાછળ બ્લો છે એટલે મૂળ ક્રિયાપદ છે એટલે કે વર્તમાનનું રૂપ છે એટલે હીની પાછળ વુડ આવશે હેડ અથવા વુડ આવે પણ અહીં મૂળ ક્રિયાપદ છે જો ભૂતકાળનું રૂપ હોત તો અહીં હેડ આવતું એટલે એન્ડ હી વુડ બ્લો હી વિખલ એટલે કે તેની વિખલ વગાડતો વન લોંગ એન્ડ ટુ શોર્ટ એટલે કે એક લાંબી અને બીજી બે ટૂંકી વગાડતો જસ્ટ ફોર અસ અમારા માટે એટલે કે જે એના કાકા જે માઇક એન્જિનિયર હતા એ જે વિખલ વગાડતા હતા તે આ બંને ભાઈઓને ડરાવવા માટે એટલે કે જસ્ટ ફોર અસ એટલે કે અમારા માટે વોલ્ટ નેવર લોસ્ટ હી ફ્લો ફોર ટ્રેન એટલે કે વોલ્ટ ક્યારેય આ ટ્રેન પ્રત્યેના પ્રેમને ભૂલી શકે તેમ ન હતું એટલે કે વોલ્ટ માટે ટ્રેન એ તેની એક જાન હતી એટલે કે વોલ્ટ ટ્રેનને ખૂબ જ ચાહતો હતો પણ ક્યારેય તેણે ટ્રેન સાથે લગ્ન ન કર્યા એમ એટલે કે ટ્રેન એ વોલ્ટની જાન હતી યર્સ લેટર એટલે કે વર્ષો વીતી ગયા પછી એન ઓલ્ડ ફેશનેડ ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ એટલે કે વર્ષો વીતી ગયા તેમ છતાં આજે જૂના જમાનાની ટ્રેન હતી કેવી ઉપરથી ધુમાડો કાઢે અને કોલસાવાળી ટ્રેન ધીમે ધીમે પસાર થતી એ ટ્રેન એ એટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ એટલે કે ડિઝનીલેન્ડ માટે એક આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી એટલે કે બીજી પણ ડિઝનીલેન્ડમાં આવી ઘણી બધી વસ્તુઓ જોવાલાયક હતી એક ફાર બેક એક આઈ કેન રિમેમ્બર ફાર બેક એટલે કે પછી પણ એમ આઈ કેન રિમેમ્બર એટલે કે મને ભૂતકાળ યાદ આવે છે એમ વોલ્ટ વોઝ ડ્રોઈંગ એટલે કે વોલ્ટે જે ચિત્ર દોર્યું હતું ધ ફર્સ્ટ મની હી ઇવર મેડ વોઝ અ નિકલ નિકલ મીન્સ 5 સેન્ટ કહેવાય એટલે નિકલ એટલે કે ત્યાંનું જે ચલણ હતું અમેરિકાનું તે જે રીતે આપણા ભારતમાં રૂપિયાનું ચલણ છે એવી રીતે અમેરિકામાં ડોલર પછી આ સેન્ટ આવે છે નિકલ આવે છે એટલે કે અ નિકલ એટલે 5 સેન્ટ એટલે 5 સેન્ટ એવો અર્થ થાય છે ફોર અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ એટલે કે પાડોશીના ઘોડાનું ચિત્ર દોરીને તેણે 5 સેન્ટ પૈસા કમાવાની પ્રથમ શરૂઆત કરી હતી એમ તો અહીં પ્રશ્ન છે વેર ડીડ વોલ્ટ વોઝ ફર્સ્ટ મની અર્ન એટલે કે વોલ્ટે પ્રથમ પૈસા કમાવાની શરૂઆત ક્યાંથી કરી તો આન્સર છે ધ વોલ્ટ વોઝ ફર્સ્ટ મની હી ઇવર મેડ વોઝ નિકલ ફોર અ સ્કેચ ઓફ અ નેબર હોર્સ એટલે કે પાડોશીના ઘોડાનું ચિત્ર દોરીને વોલ્ટે સૌપ્રથમ 5 સેન્ટ પૈસા કમાવાની શરૂઆત કરી હી સ્ટડીડ કાર્ટુનિંગ ઇન શિકાગો
અને તેણે કાર્ટુનિંગ શીખવાનો અભ્યાસ ક્યાં કર્યો? શિકાગોમાં. એટલે કે શિકાગો એ અમેરિકાનું એક શહેર છે. એટલે કે જેવી રીતે ગુજરાતમાં બરોડા અમદાવાદ જેવી સિટી છે, એવી રીતે અમેરિકામાં આવેલું જે શહેર છે શિકાગો, ત્યાં તેણે સ્ટડી ઇન કાર્ટુનિંગ એટલે કે કાર્ટુનિંગનો અભ્યાસ કર્યો. તો અહીં પ્રશ્ન છે, વેર ડીડ વોલ્ટ સ્ટડી ઇન કાર્ટુનિંગ? એટલે કે કાર્ટુનિંગનો અભ્યાસ વોલ્ટ ક્યાંથી શીખ્યો? તો હી ડીડ સ્ટડી ઈ કાર્ટુનિંગ ઇન શિકાગો. એટલે કે વોલ્ટે કાર્ટુનિંગ માટેનો અભ્યાસ શિકાગોમાંથી શીખ્યો હતો. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની. અને પછી તેણે નાના નાના એનિમેશન એટલે કે કાર્ટૂન માટેના નાના નાના એનિમેશન કંપનીની શરૂઆત કરી. ઇન કાન્સા સિટી ધેટ ફ્લોપ. એટલે કે કાર્ટૂન માટે એણે જે કંપની ખોલી હતી તે કાન્સા સિટીમાં હતી અને તે ફ્લોપ્ડ ગઈ. એટલે કે અહીં આ વોલ્ટની પહેલી નિષ્ફળતા છે. એણે જે કાર્ટૂન માટેની જે કંપનીની શરૂઆત કરી કાન્સા સિટીમાં તે ફ્લોપ્ડ થાય છે. એટલે કે ફ્લોપ એટલે નિષ્ફળ જવું. નિષ્ફળતા કહેવાય. એટલે કાન્સા સિટીમાં એણે જે કાર્ટૂનની કંપની ખોલી હતી એમાં એ પ્રથમવાર નિષ્ફળ જાય છે. એટલે ક્યારેય એવું ન બને કે આપણે જે કામની શરૂઆત કરીએ અને પ્રથમવાર જ તેમાં આપણે સફળ થઈએ, પહેલી વાર જ સફળ થઈએ એટલે કે પ્રથમ હાથ નાખીએ અને સફળતા મળી જાય. પણ ઘણીવાર એવું થાય કે આપણને વીછી પણ એમાં ડંખ મારે. એટલે કે બીજાને જોઈને આપણે ઘણા માણસો જે મહાન છે, પૈસાદાર બને છે, મોટા મોટા માણસો બને છે, વિરાટ કોહલી, ધોની કે ધીરુ અંબાણીને જોઈને આપણે પણ એમની પાછળ પડવા માટે મહેનત કરીએ પણ પ્રથમવાર જ આપણે પૈસાદાર બની જઈએ નહીં. એટલે કે આપણે સપનાઓ જોયા કરીએ અને મહેનત કરીએ નહીં તો આપણે ભિખારી બનવાનો પણ વારો આવે. એટલે સફળતા માટે ખૂબ જ સંઘર્ષ કરવો જરૂરી છે. આઈ વોઝ ઇન લોસ એન્જલ વેન વોલ્ટ જસ્ટ 21 ડિસાઇડેડ ટુ ટ્રાય હિસ લક ઇન હોલીવુડ. એટલે વોલ્ટ ડિઝની જ્યારે 21 વર્ષનો હતો ત્યારે તેણે હોલીવુડમાં નસીબ અજમાવાનું શરૂ કર્યું. લક એટલે નસીબ કહેવાય અને ઇન હોલીવુડ એટલે કે હોલીવુડમાં તેણે નસીબ અજમાવા માટે પ્રયત્ન કર્યો. એમ આઈ વોઝ ઇન લોસ એન્જલ્સ એટલે હું જ્યારે લોસ એન્જલ્સમાં રહેતો હતો. એમ આઈ મીટ હિમ એટ ધ સ્ટેશન. મીટ એટલે મળવું એટલે કે મને તે સ્ટેશને મળ્યો હતો. હી વોઝ કેરિંગ અ ચીપ સ્યુટકેસ ધેટ કન્ટેન્ટ ઓલ ઓફ હિસ બિલોંગિંગ મીન્સ ફર સામાન કહેવાય એટલે કે સામાન ભરેલી, કન્ટેન્ટ એટલે ભરેલું એમ, અને ચીપ એટલે સસ્તું કહેવાય. એટલે વોલ્ટ ડિઝની જ્યારે 21 વર્ષનો હતો ત્યારે તેણે હોલીવુડમાં નસીબ અજમાવાનો પ્રયત્ન કર્યો. ત્યારે હું લોસ એન્જલ્સમાં રહેતો હતો અને તે મને રેલવે સ્ટેશન પર મળ્યો. તો તે એક સસ્તી સુટકેસ લઈને તેમાં તેનો દરેક સરસામાન કહેવાય એટલે સરસામાન ભરેલી સસ્તી સુટકેસ લઈને આવતો હતો. વી બોરોડ 500 ફ્રોમ એન અંકલ. એટલે કે અમે એક કાકા પાસેથી અથવા મામા પાસેથી બોરોડ એટલે ઓછીનું લેવું.
એટલે કોઈના પાસેથી ઉછીના પૈસા લેવા, એટલે કે અમે અમારા કાકા પાસેથી $500 ઉછીના લીધા એમ. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ, એટલે કે અમે નવો બિઝનેસ એટલે કે નવો ધંધો શરૂ કરવા માટે અમારા કાકા પાસેથી $500 ઉછીના લીધા. વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલાઇફ ઇન કાર્ટૂન લેન્ડ, અને વોલ્ટે નવી એક કાર્ટૂન શૃંખલા શરૂ કરી અને તે એલિફ કાર્ટૂન લેન્ડ તરીકે ઓળખાય એમ એલિફ કાર્ટૂન લેન્ડમાં હતી. ઇટ વોઝ ટફ ગોઈંગ, ટફ એટલે માંડ માંડે ધક્કો મારીને ચલાવવી પડે, એટલે તેમાં પણ કોઈ ખાસ સફળતા પ્રાપ્ત થઈ ન હતી. એટલે કે વોલ્ટ ડિઝનીએ જે કાર્ટૂન સિરીઝની શરૂઆત કરી, કાર્ટૂન શૃંખલાની શરૂઆત કરી એલિફ ઇન કાર્ટૂન લેન્ડમાં, પણ તે પણ માંડ માંડ ચાલે એટલે કે ધક્કો મારીને ગાડીને ચલાવવી પડે તેમ ચાલતી હતી, એટલે તેમાં પણ કોઈ ખાસ સફળતા મળી ન હતી. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન એન્ડ આઈ ક્રેન્ક્ડ ધ ઓલ્ડ ફેશનેડ કેમેરા, એટલે કે વોલ્ટ એ કાર્ટૂન સિરીઝમાં એનિમેશનનું કામ કરતો, એટલે કે તમામ પ્રકારનું જે એનિમેશન કરવાનું હોય એ વોલ્ટ કરતો એમ, એટલે કોઈ પણ પ્રકારનું ધાગલા દીગલી કે કોઈ પણ કાર્ય કરવાનું હોય તો ચિત્રની સ્લાઇડ તૈયાર કરવા માટે કે દરેક પ્રકારનું કાર્ય એ કાર્ટૂનિંગમાં એનિમેશનનું કામ વોલ્ટ કરતો હતો. અને હું પેલા જૂના જમાનાનો એટલે કે જૂની શૈલીનો કેમેરો ચલાવતો, ક્રેન્ક એટલે શરૂઆત કરવી એમ ચલાવવું, ઓલ્ડ ફેશનેડ કેમેરો એટલે કે જૂની શૈલી એમ, એટલે કે જૂના જમાનાના કેમેરા કેવા હોય કે જેમાં માંડ માંડ ફોટા પડે. ધ એલિફ કાર્ટૂન ડીડ નોટ મેક મચ ઓફ સ્પેલ, એટલે કે આ જે એલિફ કાર્ટૂન હતું એણે પણ કોઈ ખાસ ધાડ મારી ન હતી એમ, એટલે કે કોઈ ખાસ ચાલ્યું ન હતું. એટલે આ જે એલિફ કાર્ટૂન હતી એની પણ ન્યૂઝમાં કોઈ ખાસ સ્ટોરી બની ન હતી એમ. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ, એટલે તેથી પછી વોલ્ટ ડિઝનીએ એક નવી જ સિરીઝ ચાલુ કરી અને જે ઓસ્વાલ્ડ ધ રેબિટ એટલે કે સસલા વિશેની વાર્તા ની શરૂઆત કરી એમ, ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની નવી જ એક શૃંખલા શરૂ કરી. ઓસ્વાલ્ડ ડીડ બેટર બટ વેન વોલ્ટ વેન્ટ ટુ ઓવર ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની હી રન ઇન ટુ ટ્રબલ, એટલે કે ઓસ્વાલ્ડ એ સારું ચાલ્યું પણ જ્યારે વોલ્ટ ડિઝની એ ન્યૂયોર્કમાં ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો, એટલે ડિસ્ટ્રીબ્યુટર મીન્સ એટલે કે પહેલાંના જમાનામાં આવી કોઈ ભૌતિક સુવિધાઓ ન હતી એમ, એટલે કે સારા પ્રકારના કેમેરા કે ટેલિફોન કે મોબાઈલ એવું ન હતું એમ, એટલે ડિસ્ટ્રીબ્યુટર એટલે આપણે કોઈ પણ ફિલ્મ કે મૂવી બનાવીએ તો તેના માટે આપણે કોઈ ખાસ શહેરમાં તે કેસેટ મોકલાવી પડે અને એ કેસેટ એ શહેરમાં મૂકે અને તેના આધારે આપણને એના પૈસા મળે. તો ડિસ્ટ્રીબ્યુટર એટલે અમેરિકામાં ન્યૂયોર્ક શહેરમાં વોલ્ટ ડિઝની એ ડિસ્ટ્રીબ્યુટર માટે એની જે આ ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની જે શૃંખલા હતી તેના માટેના પૈસા લેવા માટે જાય છે. પણ મોર મની હી રેન ઇન ટુ ટ્રબલ, એટલે કે ત્યાં એ વધુ પૈસાની માંગ કરે છે ત્યારે તે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. વોલ્ટ ડિઝનીને રોય ડિઝની પછી પૂછે છે, વોટ કાઇન્ડ ઓફ અ ડીયલ ડીડ યુ મેક કિડ, એટલે કે શું વ્યવહાર કરીને આવ્યો છે ભાઈ, આઈ આસ્ક એટલે કે મને જણાવે, એટલે રોય ડિઝની વોલ્ટ ડિઝનીને પૂછે છે કે તું કેટલા પૈસા લઈને આવ્યો છે.
त्यारे वॉल्ट डिज्नी कहे छे के वी हेवंट गोट अ डील, एले के मैं कोई व्यवहार कर्यो नथी एम, पैसानी कोई लेवड़ देवड़ करी नथी एम। वॉल्ट एडमिटेड एले के वॉल्टे कबूल्यो। हवे आपणे नेक्स्ट समय पछी बीजो पेरेग्राफ जोईशुं। नमस्कार विद्यार्थी मित्रों।